એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. તે ડાયરેક્ટ સેલિંગમાં રૂપિયા 1000 કરોડનો આંક વટાવ્યો. પશ્ચિમ ક્ષેત્રમાં મહારાષ્ટ્ર પછી બીજા ક્રમે રહેતા ગુજરાતમાં ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ રૂપિયા 1000 કરોડને વટાવી ગયો છે, જે વર્ષ 2022-23માં લગભગ 10% વૃદ્ધિ નોંધાવે છે. ઇન્ડિયન ડાયરેક્ટ સેલિંગ એસોસિએશન IDSA એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યું છે. કંતારા દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં સ્વરોજગાર, કૌશલ્ય વિકાસની તકો અને પાયાના સ્તરે સામાજિક આર્થિક વૃદ્ધિના નિર્માણમાં ઉદ્યોગોની મુખ્ય તાકાત દર્શાવી છે, જે પ્રતિબિંબિત કરે છે કે તેઓએ આ સમયગાળા દરમિયાન રાજ્યમાં 1014 કરોડના બિઝનેસના ટર્નઓવર વટાવ્યો છે. વર્ષ 2021-22માં નાણાકીય વર્ષ કરતાં રૂપિયા 91 કરોડ અને 9.86% મજબૂત વૃદ્ધિ દર્શાવી છે. દેશમાં ડાયરેક્ટ સેલિંગ માર્કેટમાં 9મું સ્થાન તેઓએ ગુજરાતે જાળવી રાખ્યું છે. રાજ્યએ 2.21 લાખથી વધુ નાના સાહસિકોને સ્વરોજગાર પૂરો પાડ્યો છે, જેમાં 77,000થી વધુ મહિલાઓ છે. IDSA શેર કર્યું કે ટેક્સ દ્વારા રાજ્યની તિજોરીમાં રૂપિયા 150 કરોડથી વધુની મહત્વપૂર્ણ યોગદાન થયું છે. એકંદરે રાષ્ટ્રીય વેચાણમાં 4.8% હિસ્સો દર્શાવાયો છે, જ્યારે વર્ષ 2022-23માં રૂપિયા 21,282 કરોડ જેટલું ટર્નઓવર થયું છે. આ અંગે મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે ડાયરેક્ટ સેલિંગ ઉદ્યોગ માટે અનુકૂળ વ્યવસાયિક વાતાવરણ ઊભું કરતી વખતે રાજ્યના ગ્રાહકોના હિતની સુરક્ષા માટે પ્રતિબદ્ધિત છીએ. ઉપભોક્તાઓ માટે ઉત્પાદનની ગુણવત્તા સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર પણ તેઓએ ભાર મૂક્યો હતો. આ પ્રસંગે રાજ્યની સંબંધિત કંપનીઓ સાથે ડાયરેક્ટ સેલિંગ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર 12 મહિલા ઉદ્યોગ સાહસિકોને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. IDSAના ચેરમેન વિવેક કટોચે જણાવ્યું હતું કે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીઝમાં ગુજરાતના ચાવીરૂપ અને અગ્રતા ધરાવતા બજારોમાંનું એક છે. વૃદ્ધિના આંકડા સ્પષ્ટપણે પ્રતિબંધિત કરે છે કે રાજ્યમાં ડાયરેક્ટ સેલિંગ ઉદ્યોગ નવી ક્ષિતિજો પાર કરી રહ્યો છે. કન્ઝ્યુમર અફેર્સના કેન્દ્રીય મંત્રાલયના ગ્રાહક સુરક્ષાના નિયમો 2021 દ્વારા ડાયરેક્ટ સેલિંગ સંસ્થાઓની કામગીરીમાં અનેક ગ્રાહકોની સુરક્ષા માટે નિયમકારી સ્પષ્ટતા લાવી છે. અત્યાર સુધીમાં 10 રાજ્યોમાં નિયમોની જોગવાઈ અનુસાર દેખરેખ સમિતિઓની સ્થાપના કરી છે અને મને વિશ્વાસ છે કે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ ટૂંક સમયમાં આ કાર્ય પૂર્ણ થશે. સેલિંગ બિઝનેસ દરેક લેડીઝ માટે એક કહેવાય ને એક વરદાન સમાન છે, કે જેમાં કોઈ એજ્યુકેશનની જરૂર નથી. તમે કયા બેકગ્રાઉન્ડથી આવો છો એ કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. શહેરમાંથી છો, ગામમાંથી છો, કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. બસ તમારે શું કરવું છે બરાબર એ ઇમ્પોર્ટન્ટ છે. અને બીજું, તમે તમારા ટાઈમે બિઝનેસ બિલ્ડ કરી શકો છો. આજ કા હમારા ઇવેન્ટ થા આદ્યા હૈ ઓર ઇસમે મેઇનલી હમને જો વુમન એમ્પાવરમેન્ટ કે ઉપર ફોકસ કિયા ઓર જો ભી મહિલાએ સશક્તિકરણ કે ઉપર યહાં પે ગુજરાત શહેર મેં જો કામ સ્ટેટ મેં જો કામ કર રહે હૈ ઉનકો હમને સન્માનિત કિયા. માનનીય મંત્રી જો કે કન્ઝ્યુમર અફેર્સ એન્ડ ફૂડ એન્ડ સિવિલ સપ્લાઈઝ કે હૈ, ઉન્હોને આકે 14 ઉદ્યમીઓ કો યહાં પે એવોર્ડ દિયા, જો કે અપને ક્ષેત્ર મેં જો કે એક્સપર્ટ હૈ ઓર જો માસ્ટર હૈ. અગર મેં ડાયરેક્ટ સેલિંગ કી બાત કરું તો ગુજરાત મેં ટોટલ જો ડાયરેક્ટ સેલિંગ હૈ વો 1200 કરોડ કે આસપાસ હૈ, ઓર ઇસમે 2 લાખ લોક ઇસ વ્યવસાય સે જુડે હુએ હૈ, જિસમે 80,000 મહિલાએ હમારે સાથ હૈ. ઓર યે એક સ્ટ્રોંગ એક્ઝામ્પલ હૈ મહિલા સશક્તિકરણ કે ઉપર. ઓર હમ લોગ 150 કરોડ કે આસપાસ જો હૈ હમ લોગ ગવર્મેન્ટ કો એક્સચેકર કો હમ લોગ યે ટેક્સીસ ઇયરલી પે કરતે હૈ. મેરા નામ વિવેક કટોચ હૈ ઓર મેં ચેરમેન હું ઇન્ડિયન ડાયરેક્ટ સેલિંગ એસોસિએશન કા. और खास करके जिन्होंने यहाँ भाग लिया है, जिनको सम्मानित किया है, उन सभी को बधाइयां एवं हार्दिक शुभकामनाएं मैं देता हूँ. और साथ ही विश्वास दिलाता हूँ कि हमारा मंत्रालय प्रत्यक्ष बिक्री उद्योग से जुड़े मुद्दों और उसके विकास के लिए जो भी यथोचित कदम उठाए जरूरी होंगे उन्हें पूरा करना सुनिश्चित करना हम करेंगे. मुझे इस अवसर पर આમંત્રિત કરવા કે લીએ એક બાર પુનઃ મેં આભાર આપ સભી કા આભાર પ્રગટ કરતા હું.